ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વોનું સ્વાગત છે. આજે હું તમારી સમક્ષ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 15 આર્થિક વિકાસ લઈને આવ્યો છું. આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી બજાર પદ્ધતિ, કે આપણે મુખ્ય ટોપિક એ હતો કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ, એમાં આપણે બજાર પદ્ધતિની આપણે વાત કરી હતી. બજાર પદ્ધતિનો એક મુદ્દો જોયો, એની અંદર આપણે જોયું કે બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવાય, મુક્ત અર્થતંત્ર પણ કહેવાય. જાપાન અને અમેરિકા જેવા દેશોએ પોતાના દેશનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિ દ્વારા કર્યો છે. બજાર પદ્ધતિની અંદર નફો કેન્દ્ર સ્થાને છે, સ્પર્ધાનું તત્વ હોવાથી ઉત્પાદન જે થાય છે તે સારી ગુણવત્તાવાળું ઉત્પાદન થાય છે. જે ઉદ્યોગો છે બજાર પદ્ધતિ હેઠળ જે ઉદ્યોગો છે તેની કાર્યક્ષમતા સારી હોય છે. આ બધી બાબતો આપણે જોઈ હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂંકો ક્વેશ્ચન પણ જોયો હતો કે બજાર પદ્ધતિની અંદર સ્પર્ધા અથવા હરીફાઈ અદૃશ્ય હાથની જેમ કામ કરે છે, એટલે સ્પર્ધાના કારણે જ આખી બજાર પદ્ધતિ ટકેલી હોય છે. કારણ કે જરાક પણ વીક વસ્તુનું ઉત્પાદન થયું એટલે એ કંપની બજારમાંથી ફેંકાઈ જતી હોય છે. આથી બજાર પદ્ધતિની અંદર જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ બ્રાન્ડેડ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. આજે આપણે બજાર પદ્ધતિના લક્ષણોની વાત કરવાની છે. કયા દેશ બજાર પદ્ધતિ અપનાવે છે, આપણે મેં હમણાં કીધું અને આગળના લેક્ચરની અંદર પણ જોયું કે અમેરિકા અને જાપાન જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિ દ્વારા કર્યો છે. તો અહીંયા આપણે બજાર પદ્ધતિના લક્ષણોની વાત કરીએ તો એમાં પહેલો પોઈન્ટ કહે છે કે જે કંઈ ઉત્પાદનના સાધનો છે તેની માલિકી કેવી હોય છે, વ્યક્તિગત કે ખાનગી માલિકી હોય છે. યાદ રાખજો, બજાર પદ્ધતિની અંદર ઉત્પાદનના જે સાધનો છે તેની માલિકી કેવી હોય, વ્યક્તિગત કે ખાનગી હોય છે. બીજો પોઈન્ટ એવો કહે છે બજાર પદ્ધતિની અંદર જે આર્થિક પ્રવૃત્તિ થાય છે તે આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં ફક્ત ને ફક્ત નફો હોય છે. બજાર પદ્ધતિની અંદર જે આર્થિક પ્રવૃત્તિ થાય એટલે જે વસ્તુનું ઉત્પાદન ટૂંકમાં કરવામાં આવે છે તેમાં ફક્ત ને ફક્ત નફો જ કેન્દ્રમાં હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે બજાર પદ્ધતિની અંદર પસંદગીની વિશાળતા હોય છે. એટલે કે બજારની અંદર આપણે જઈએ છીએ તો આપણને ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. એક આપણને એક્ઝામ્પલ તરીકે કોઈ એક મોબાઈલ પસંદ છે તો એવો જ મોબાઈલ ઘણા બધા આપણી પાસે ઉપલબ્ધ હોય એટલે આપણે એમાંથી કોઈ પણ પસંદ કરી શકીએ. એટલે પસંદગીની વિશાળતા હોય છે. સરકારનો હસ્તક્ષેપ હોતો નથી એ આપણે આગળ પણ જોયું હતું કે બજાર પદ્ધતિની અંદર સરકારનો જરાક પણ હસ્તક્ષેપ હોતો નથી. એટલે કે બજાર પદ્ધતિ એકદમ સ્વતંત્ર છે, પોતાની રીતે ઉત્પાદન કરે, પોતાની રીતે ભાવો નક્કી કરે છે અને પોતાની રીતે જ બધા વસ્તુઓ માર્કેટની અંદર લેવેચ કરે છે. એટલે સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે. જે કંઈ સાધનોની ફાળવણી કરવામાં આવે તે નફાને આધારે, એટલે જેમાં વધુ નફો મળે ને એમાં વધારે સાધનોની ફાળવણી કરવામાં આવે છે. ત્રીજો એના પછીનો પોઈન્ટ, આર્થિક નિર્ણય ભાવતંત્રના આધારે લેવામાં આવે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ટૂંકો પ્રશ્ન એમસીક્યુ વગેરે પૂછાય કે બજાર પદ્ધતિની અંદર જે કંઈ આર્થિક નિર્ણયો લેવામાં આવે તે શેના આધારે લેવામાં આવે છે, તો કે ભાવતંત્રના આધારે લેવામાં આવે છે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું બે કંપનીનું. અત્યારે આપણે માર્કેટની અંદર જોઈએ તો કેટલા બધા મોબાઈલો અવેલેબલ છે, એમાં સેમસંગ કે ઓપ્પો કે એ વધારે કેમ ચાલે, કારણ કે એ વસ્તુ સ્ટાન્ડર્ડ આપે છે. એની સામે નોકિયા જુઓ, નોકિયાની અંદર પહેલાં એક સમયે નોકિયાનું બહુ માન સન્માન હતું, એટલે કે એની વસ્તુ બહુ ખરીદી થતી, પરંતુ એ સમય પ્રમાણે અપડેટ ન કરતા રહ્યા એટલે આજે માર્કેટમાંથી નોકિયા ધીમે ધીમે ગાયબ થયો છે અને બીજી કંપનીઓ આગળ આવી ગઈ છે. એનું કારણ શું છે, તો કે એ કંપનીઓએ સમય પ્રમાણે નવું અપડેટ અને લોકોની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન કર્યું છે. એટલે આ બજાર પદ્ધતિના લક્ષણો થયા.
તમારે ટૂંકી રીતના યાદ રાખવાનું કે માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે, આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે, ગ્રાહકોને પસંદગીની વિશાળ તક મળે છે, સરકારનો કોઈ પણ જાતનો હસ્તક્ષેપ હોતો નથી, સાધનોની જે ફાળવણી કરવામાં આવે તે નફાના આધારે કરવામાં આવે અને આર્થિક નિર્ણયો જે છે તે ભાવતંત્રના આધારે કરવામાં આવે છે। આ બજાર પદ્ધતિના લક્ષણો થયા। હવે બજાર પદ્ધતિના લાભની આપણે વાત કરવાની છે કે બજાર પદ્ધતિનો લાભ શું છે। તો પહેલો પોઈન્ટ એવો કે વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે। બજાર પદ્ધતિની અંદર આપણું જે આર્થિક સ્વાતંત્ર્ય છે એ જળવાય છે, એટલે આપણને જેમાં પૈસા નાખવાનું મન થાય એમાં જ આપણે પૈસા નાખીને ખરીદી કરીએ છીએ, એટલે આપણું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે। બીજું, સાધનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય, એટલે ઉત્પાદન કરવા માટે જે સાધનો હોય છે ને એનો વધુ ને વધુ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે। કારણ કે બજાર પદ્ધતિની અંદર જે વસ્તુનું ઉત્પાદન થાય એ જરાક પણ વીક ઉત્પાદન થાય એટલે બજારમાંથી ફેંકાઈ જાય, એટલે ઉત્પાદનના જે સાધનો છે એનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે। ત્યારબાદનો પોઈન્ટ એવું કહે છે ઉત્પાદન વધુ કરી શકાય છે। કારણ કે માર્કેટની અંદર ટકવા માટે એ લોકોએ રાત દિવસ સતત ઉત્પાદન કરતા રહે છે, એટલે ઉત્પાદન વધુ કરી શકાય છે। સંશોધનના લીધે આર્થિક વિકાસને ગતિ મળે છે। બજાર પદ્ધતિમાં દિવસે ને દિવસે નવી નવી અપડેટ થતી જ રહે છે, એટલે નવા નવા સંશોધનો ટૂંકમાં થતા રહે છે, એના લીધે આર્થિક વિકાસને ગતિ મળે છે। એટલે તો અમેરિકા અને જાપાન ઝડપથી આર્થિક વિકાસ કરી શક્યા, આજે એ લોકો વિકસિત દેશો છે। સ્પર્ધાના લીધે વસ્તુની ગુણવત્તા જળવાય છે। આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બજાર પદ્ધતિમાં વસ્તુની ગુણવત્તા શેના કારણે જળવાઈ રહે છે, તો કે સ્પર્ધાના કારણે, હરીફાઈના લીધે વસ્તુની ગુણવત્તા જળવાઈ રહી છે। મેં વારંવાર હું બોલું છું કે બજાર પદ્ધતિની અંદર કોઈ પણ વસ્તુ છે એ વીક ઉત્પાદન થાય એટલે કંપની બજારમાંથી ફેંકાઈ જાય છે, લોકો પછી કંપનીની વસ્તુ બહુ ખરીદતા નથી। પરંતુ બજાર પદ્ધતિના લક્ષણો અને ખામી, એટલે કે બજાર પદ્ધતિ આપણે જોઈએ તો એ સંપૂર્ણ નથી, એની અંદર પણ ઘણી બધી ખામીઓ છે। તો બજાર પદ્ધતિની ખામીઓ શું છે? તો પહેલો પોઈન્ટ એવો છે કે મોશોકની વસ્તુનું ઉત્પાદન વધારે થાય છે। શું કહે છે? મોશોકની વસ્તુનું ઉત્પાદન વધારે થાય, આથી જરૂરિયાત વસ્તુનું ઉત્પાદન થતું નથી અથવા ઓછું થાય છે। મોશોકની વસ્તુ ખરીદવાવાળા લોકો આપણા દેશમાં કેટલા? જે વિકાસશીલ દેશો છે એમાં મોશોકની વસ્તુ ખરીદવાવાળા લોકો કેટલા? વધી વધીને જે 20% આપણે આગળ જોયું હતું કે જે ધનવાન લોકો છે તે, તો પાછળના જે 80% છે એનું શું? એટલે આ બજાર પદ્ધતિની અંદર જે કંઈ ઉત્પાદન થાય ને એ ધનિકોને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય છે, આથી બજાર પદ્ધતિની વસ્તુઓ જે છે તે ગરીબ કે મધ્યમ વર્ગના લોકો ખાસ કરીને ખરીદી શકતા નથી। કારણ કે એ લોકોના ભાવ પણ કેવો હોય? ઊંચા હોય, કારણ કે એ લોકોના કેન્દ્રમાં જ નફો છે, એટલે વધુ નફો મેળવવા માટે એ મોશોકની વસ્તુનું જ વધારે પ્રમાણે ઉત્પાદન કરે છે, કારણ કે આની અંદર જ વધારે નફો મળે, એટલે જરૂરિયાત વસ્તુનું ઉત્પાદન થતું નથી અથવા ઓછું થાય છે। ખાસ કે સરકારનો કોઈ પણ જાતનો હસ્તક્ષેપ નથી ને, એટલે કુદરતી સંપત્તિનો ખૂબ દુર્વ્યય થાય છે, એટલે કે દુરુપયોગ ખૂબ થાય છે કુદરતી સંપત્તિનો। ગ્રાહકોનું શોષણ પણ થાય છે કે કંપની, આ એક્ઝામ્પલ કે આ માર્કર છે, કંપની 2 રૂપિયામાં બનાવતી હોય તો બજાર પદ્ધતિમાં આની આ માર્કર 50 રૂપિયા વેચાતી હોય તો આપણું કેટલું બધું શોષણ થાય, એટલે કારણ કે એ લોકો નફો અનલિમિટેડ લેતા હોય એટલે ગ્રાહકનું ખૂબ શોષણ થાય છે। આવકની અસમાનતા જળવાય છે, એટલે કે આવક છે એ અસમાન, જે કમાય છે એ 2 લાખ રૂપિયા કમાય અને જે નથી કમાતા એ બહુ ઓછા કમાય, એટલે આવકની અસમાનતા જોવા મળે છે। ઇજારાશાહી એટલે શું? એક હતું શાસન, માર્કેટમાં હું એક માર્કર ઉત્પાદન કરતો હોય ને તો મારે જ કરવાની, બીજા કોઈ ન કરી શકે, એટલે હું મન આવે તેવા ભાવ લઈ શકું, એટલે ઇજારાશાહીના દૂષણો આ બજાર પદ્ધતિમાં જોવા મળે, આર્થિક અસ્થિરતા જોવા મળે અને મજૂરોનું ખૂબ શોષણ થાય છે, એટલે કે ઓછું વેતન આપી વધુ ને વધુ મજૂરો પાસેથી કામ લેવામાં આવે છે। એટલે આ વાત થઈ બજાર પદ્ધતિની।
ત્યાર બાદ ઉત્પાદનના સાધનોની ફાળવણીની આપણે બીજી પદ્ધતિ છે એની વાત કરવાની છે, તે પદ્ધતિ છે સમાજવાદી પદ્ધતિ। તો તમને પ્રશ્ન થાય કે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ શેના કારણે થયો, તો કે બજાર પદ્ધતિની જે ખામીઓ છે એના કારણે, ખામી અને નિષ્ફળતાના કારણે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો છે। તો શું કે સમાજવાદી પદ્ધતિ, ધ્યાન આપજો, રશિયા અને ચીન આ પદ્ધતિ અપનાવી છે। કયા દેશોએ? રશિયા અને ચીને। યાદ રાખજો, બજાર પદ્ધતિ પૂછાય કયા દેશોએ અપનાવી, તો અમેરિકા અને જાપાન। જ્યારે સમાજવાદી પદ્ધતિ છે એ કયા દેશોએ અપનાવેલી છે, તો કે રશિયા અને ચીને, આ બે દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવી અને પોતાના દેશનો આર્થિક વિકાસ કર્યો છે। સમાજવાદી પદ્ધતિની અંદર જે કંઈ આર્થિક નિર્ણય લેવામાં આવે તે કોના આધારે લેવામાં આવે, રાજ્યના આધારે, એટલે કે રાજ્ય સરકાર બધા આર્થિક નિર્ણયો લે છે। જ્યારે આપણે બજાર પદ્ધતિ જોઈ એની અંદર આર્થિક નિર્ણયો જે તે માલિક તે લે છે, એટલે કે એમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી। એટલે બેનો તફાવત પણ પૂછાય 3 માર્ક્સની અંદર। સાધનોની માલિકી રાજ્યની હોય છે, સમાજવાદી પદ્ધતિની અંદર જે કંઈ સાધનો છે તેની માલિકી કોની હોય, રાજ્યની હોય છે। સંચાલન પણ કોણ કરે, એટલે કે મેનેજમેન્ટ પણ કોણ કરે, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર। યાદ રાખજો, સરકાર ટૂંકમાં એમ ઈપી કેન્દ્ર હોય અને રાજ્ય પણ હોય, કેન્દ્ર લેવલના ઉદ્યોગો હોય તો કેન્દ્ર સરકાર સંચાલન કરે, જે તે રાજ્યમાં હોય તો એ રાજ્ય સરકાર એનું સંચાલન કરે છે। ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનની ફાળવણી સમાજની જરૂરિયાતના આધારે કરવામાં આવે છે। સમાજવાદી પદ્ધતિમાં જે કંઈ ઉત્પાદન કરવામાં આવે, જે કંઈ મૂડીરોકાણ કરવામાં આવે, જે કંઈ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે તેની અંદર ધ્યાનમાં કોને લેવામાં આવે છે, તો કે સમાજની જરૂરિયાત, કે દેશના લોકોને કઈ વસ્તુની જરૂરત છે તે મુજબ ઉત્પાદન કરવામાં આવે છે। ત્યારબાદ કેન્દ્રમાં નફો નહીં પરંતુ શું હોય છે, સમાજનું કલ્યાણ। યાદ રાખજો, સમાજવાદી પદ્ધતિની અંદર કેન્દ્રમાં શું છે, સમાજનું કલ્યાણ, નફો નથી। જ્યારે યાદ કરો, બજાર પદ્ધતિની અંદર કેન્દ્રમાં કોણ હતું, નફો, સમાજ નહોતો। જ્યારે સમાજવાદી પદ્ધતિમાં સમાજનું કલ્યાણ છે ને કેન્દ્રમાં છે, નફો નથી। સમાજવાદી પદ્ધતિમાં જે વસ્તુનું ઉત્પાદન થાય તેના ભાવ કોણ નક્કી કરે, રાજ્ય નક્કી કરે છે। સમાજવાદી પદ્ધતિની અંદર જે કંઈ વસ્તુનું ઉત્પાદન થાય તેના ભાવ રાજ્ય નક્કી કરે છે। ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી જે તે સમાજવાદીની અંદર કારખાના હોય ને એની હોય છે। એટલે કે સમજી લો કે સરકારે એવું નક્કી કર્યું કે આપણે આ વર્ષે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન 20% જે થાય છે એની જગ્યાએ આપણે 40% ઉત્પાદન કરવાનું છે, તો એ બધી જવાબદારી જે તે ઉત્પાદન કરતા કારખાના હોય ને એની આવી જાય છે। એટલે 40% ઉત્પાદન થવું જ જોઈએ, અથવા વસ્તીને ધ્યાનમાં રાખી અને સરકાર ટાર્ગેટ આપી દે એ ટાર્ગેટ કારખાનાઓએ પૂરો કરવો પડે। ખેતી પણ રાજ્યની માલિકીની હોય, ખેતી પણ કોની હોય છે, રાજ્યની માલિકીની હોય છે। એટલે કે સરકાર કે એ મુજબ જ ખેતીની અંદર બધું ઉત્પાદન લેવામાં આવે છે અને શ્રમિકોને યોગ્ય વેતન પણ આપવામાં આવે છે। એટલે કે સમાજવાદી પદ્ધતિની અંદર શ્રમિકો છે એ જે કામ કરે એની ક્ષમતા મુજબ તેને વેતન પણ આપવામાં આવે છે। ત્યારબાદ આપણે સમાજવાદી પદ્ધતિના લક્ષણોની વાત કરીએ, તો ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની માલિકી કોની હોય, રાજ્યની હોય। આર્થિક નિર્ણયો પણ બધા કોણ લે, તો કે રાજ્ય લે છે। આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું છે, તો કે સમાજનું કલ્યાણ। આ બધું આગળ આવી ગયું, યાદ રાખજો, આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું છે, નફો નથી, યાદ રાખજો, સમાજનું કલ્યાણ હોય છે અને શ્રમિકોને યોગ્ય વેતન પણ આપવામાં આવે છે। ત્યારબાદ આપણે જોવાનું છે સમાજવાદી પદ્ધતિના લાભ। લાભની અંદર શું કહીએ, તો કે બિનજરૂરી કે મોસ્ટ શોકની વસ્તુનું ઉત્પાદન થતું નથી, આ પહેલો લાભ।
હવે સમજી લો કે બિનજરૂરી ને મોક્ષકની વસ્તુનું ઉત્પાદન થતું નથી તો એનો મીનિંગ સીધે સીધો એવો થાય કે સમાજના લોકોની જે જરૂરિયાતો છે પ્રાથમિક જરૂરિયાતો છે કે જેના વગર નથી ચાલતું એવી વસ્તુનું ઉત્પાદન થાય છે। બીજો પોઈન્ટ શું કે કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ થાય છે। જ્યારે બજાર પદ્ધતિમાં કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો કારણ કે અહીંયા તો કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ કેમ થાય કારણ કે સરકાર સંચાલન કરે છે એટલે સરકાર જે તે કારખાના અથવા જે કારખાના ચલાવતા હોય એના ઉપર દબાણ ઊભું કરે કે ભાઈ આપણી જે કુદરતી સંપત્તિ છે એનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ। એટલે સમાજવાદી પદ્ધતિની અંદર કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ થાય। આવક સંપત્તિની સમાનતા જળવાય છે જ્યારે બજાર પદ્ધતિમાં એ સમાનતા જળવાતી નહોતી અને સમાજવાદી પદ્ધતિની અંદર ગ્રાહકનું શોષણ થતું નથી। જ્યારે બજાર પદ્ધતિની અંદર ગ્રાહકનું શોષણ થાય છે પરંતુ સમાજવાદી પદ્ધતિ પણ સંપૂર્ણ નથી એટલે કે એની પણ ખામીઓ છે। આપણે ખામીઓની વાત કરવાની છે। શું ખામીઓની વાત કરવાની છે તો કે ઉત્પાદન વધારવા પ્રોત્સાહન મળતું નથી કારણ કે સમાજવાદી પદ્ધતિની અંદર હરીફાઈ તો નથી માટે થાય છે હું તો કે જેટલું ઉત્પાદન કરવું હોય એટલું ઉત્પાદન થતું નથી એટલે કે પ્રોત્સાહન મળતું નથી। કોઈ પણ વસ્તુનું ઉત્પાદન વધારે ક્યારે થાય કે જ્યારે પ્રોત્સાહન મળતું હોય ત્યારે। બીજી ખામી શું કે સ્પર્ધા ન હોવાથી સંશોધન થતા નથી। જ્યારે આપણે બજાર પદ્ધતિની અંદર જોયું હતું કે એની અંદર સંશોધનો ખૂબ થાય નવું નવું અપડેટ થતું જ રહે છે એટલે સમાજવાદી પદ્ધતિની અંદર સ્પર્ધા ન હોવાથી સંશોધન થતા નથી। વ્યક્તિગત સ્વાતંત્ર્ય પણ જળવાતું નથી જ્યારે બજાર પદ્ધતિની અંદર વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાય છે। અને છેલ્લો પોઈન્ટ ખામીની અંદર રાજ્યનો હસ્તક્ષેપ હોવાથી અમલદારશાહીનો એક ડર રહે છે। અમલદારશાહીનો એટલે કે જે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય એ વ્હાઇટ કોલર જોબ કરે એમ ખુરશી ઉપર બેસીને મન ફાવે ઉત્પાદન કરે ધ્યાન ન આપે ને એવું બધું બનતું હોય છે એટલે કે રાજ્યનો હસ્તક્ષેપ હોવાથી અમલદારશાહીનો ડર રહે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે બે પદ્ધતિ પૂર્ણ કરી ઉત્પાદનના સાધનોની ફાળવણીની જે પદ્ધતિઓ છે એમાં બજાર પદ્ધતિની આપણે વાત કરી સમાજવાદી પદ્ધતિની વાત કરી। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્રીજી કે જે આ બે પદ્ધતિઓની નિષ્ફળતામાંથી એક નવી જ પદ્ધતિનો ઉદ્ભવ થયો એવી પદ્ધતિ એટલે કે મિશ્ર અર્થતંત્રની આપણે વાત કરવાની છે પરંતુ એ નેક્સ્ટ લેક્ચરની અંદર। ત્યાં સુધી જય હિન્દ અસ્તુ।